દોસ્તો કસ્તુરી વિશે આપણા મનમાં ઘણા બધા એવા સવાલો ઉત્પન્ન થતા હોય છે કે કસ્તુરી કેવી રીતે મેળવાય કસ્તુરી કયા મૃગમાં થાય અને કસ્તુરી એ શું છે તો આજે હું કસ્તુરી વિશે સંપૂર્ણ માહિતી તમને આપવા જઈ રહ્યો છું માટે આખો ઓડિયો સાંભળવા વિનંતી જો તમે મારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો કસ્તુરી એ પ્રાણીજન્ય સુગંધી પદાર્થ છે કસ્તુરી કયા હરણમાંથી પ્રાપ્ત થાય છે કસ્તુરી છે એ કયા હરણમાંથી પ્રાપ્ત થાય છે કસ્તુરી એક ખાસ જાતિના હરણ કસ્તુરી મૃગ મુશ્કડેરમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો કસ્તુરી મૃગ હિમાલય સિવાય બીજી સાતથી થી આઠ જગ્યાએ થાય છે અને સાત અલગ અલગ પેટા જાતિ છે સાઇબેરિયામાં કસ્તુરી મૃગના ફાર્મવણ છે મિત્રો કસ્તુરી કેવી રીતે મેળવાય કસ્તુરી મૃગ ખૂબ જ નાની જાતનું હરણ છે મિત્રો નરમૃગના પેટાળના ભાગમાં એક ગ્રંથિ હોય છે જેમાંથી સવનન કાળ દરમિયાન એક ચીકણો દ્રવ્ય સ્ત્રોત જે દરેક પ્રાણીમાં એકબીજાને આકર્ષવા અને પોતાની ટેરિટોરી બનાવવા સ્ત્રવના માર્કેટિંગ કરતા હોય છે તેવું જ આ કસ્તુરીમૃગ પણ કરે છે મિત્રો પરંતુ કસ્તુરી મૃગની ગ્રંથિમાંથી નીકળતો આ સ્ત્રાવ ખૂબ જ તીવ્ર ગંધ સુગંધવાળો હોય છે જે સદીઓથી માણસને પણ આકર્ષે છે મિત્રો દોસ્તો સવનનકાળ સિવાયના સમયમાં અમુક મૃગના પેટાળના ભાગે લાંબા વાળ જોઈ જેમ વાળતોડની ગાંઠ થાય છે તેવી જ ગાંઠ મૃગને થતી હોય છે જે આ મૃગ જમીન કે ઝાડના થડ સાથે ઘસીને ફોડી નાખે છે આ ગાંઠમાં ભેગો થતો પરુ કેટલીક વાર ગ્રંથિની આસપાસ થતાં ગ્રંથિ સુગંધનો સ્ત્રાવ એમ ભળી જઈને કસ્તુરી પોટ ગાંઠ બની જાય છે જેને વર્ષોથી કાપીને સાચવી રખાય છે દોસ્તો કસ્તુરી મેળવવા મૃગને શું મારવામાં આવે છે વર્ષો પહેલાં કસ્તુરી મેળવવા શિકાર કરતા હતા પરંતુ કસ્તુરી ભેગી કરતા વિશે જૂથના લોકોને હવે એક ખ્યાલ છે કે એક મૃગમાંથી સાતથી આઠ વર્ષ સુધી કસ્તુરી મેળવી શકાય છે જેથી કસ્તુરી મૃગનું ફાર્મિંગ શરૂ થયું છે આપણા ભારતમાં લેહ લદ્દાખ અને સિયાચીન બાજુ નાના નાના ફાર્મ પણ છે ખૂબ જ સાવચેતીથી રાખી મૃગમાંથી આવી સુગંધી ગાંઠો કાઢીને અંતરના વેપારીઓને મોંઘા ભાવે વેચવામાં આવે છે ભારતમાં કસ્તુરીનો વેપાર પ્રતિબંધિત છે જી હા ભારતમાં કસ્તુરી મૃગ નાશપ્રાય જાતિ હોવાથી કસ્તુરીનો વેપાર પ્રતિબંધિત છે અને કસ્તુરી મૃગને વન્યજીવન સંરક્ષણ કાયદા હેઠળ રક્ષણ પ્રાપ્ત થાય છે કસ્તુરીનો ઉપયોગ કેવી રીતે કરવો મિત્રો આપણે કસ્તુરીનો ઉપયોગ કેવી રીતે કરવો તો કસ્તુરીનો ઉપયોગ સુગંધી પદાર્થ તરીકે થતો હોય છે પરંતુ ખૂબ જ રેર હોવાથી એને પૂજા પાઠમાં પણ ઉપયોગમાં લેવાના કિસ્સા વધારે જોવા મળે છે અને એટલે જ લોકો સંગ્રહ કરે છે ખૂબ જ ત્રીવ સુગંધ હોવાથી સીધું નાક થઈ સૂંઘું હાનિકારક હોય છે ઘણા કિસ્સામાં નસખોરી ફૂટવાથી લોહી પણ નીકળી શકે છે હાલ જ બે દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પરથી મોટો જથ્થો કસ્તુરીનો પકડાયો હતો મિત્રો કસ્તુરીની ખરાઈ કેવી રીતે કરવી કસ્તુરીની ખરાઈ સુગંધ સૂંઘીને ખૂબ જ સરળ રીતે થઈ શકે છે કસ્તુરીની સુગંધ થોડા સમય સુધી સારી લાગે છે પણ ધ્યાનથી સુગંધનું પૃથુકરણ કરીએ તો એમાં સડેલા માંસ જેવી દુર્ગંધ મિશ્રિત લાગે છે જો ખૂબ જ સારી સુગંધ આવે તો સમજવું કે નકલી સેટમાંથી બનાવેલ છે કસ્તુરીની ગાંઠ અલગ અલગ સાઇઝ અને રંગની હોય છે તથા ખૂબ જ વાળ હોય છે જે મેં થમનીલ ઉપર ફોટો લગાવેલો છે કસ્તુરીનો ફોટો છે કસ્તુરીનો ગાંઠનો ફોટો છે મિત્રો જે ઝીણા વાળવાળું છે જો મોટા વાળ હોય તો બકરી કે બીજા હરણના ચામડામાંથી બનાવેલ હોઈ શકે છે આજકાલ દરેક પર્યટન સ્થળે ફેરિયા વેચાતા જોવા મળે છે મિત્રો જો આ જાણકારી તમને સારી લાગી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય હિન્દ જય ભારત